नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन लेक्चर में आपनो हार्दिक स्वागत छे। धोरण 9 विषय विज्ञान प्रकरण 1 आपड़ी आसपासना द्रव्य। आगळना लेक्चर ने आपणे वात करी तो आपणी आसपासना द्रव्यो विषे आपणे अभ्यास कर्यो हतो के द्रव्योना भौतिक स्वभाव में आपणे जोयुं के द्रव्यना कणो रेतीनी जेम छूटा छवायेला होय। द्रव्यना कणों छे अति सूक्ष्म होय, सतत गति करता होय। द्रव्यना कणों एकबीजाने आकर्षता होय, लाक्षणिकतानो अभ्यास कर्यो हतो। त्यारबाद तापमान अने दबाणनी शुं असर थाय ए आपणे भण्या हता के भाई तापमान होय तो घनमांथी प्रवाहीमां रूपांतर थाय, प्रवाहीमांथी वायुमां रूपांतर थाय। જ્યારે દબાણની અસર કેવી હોય, ઉલટી હોય, વાયુ સ્વરૂપ હોય તો એમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય, પ્રવાહી હોય તો ઘન સ્વરૂપ। એમાં એક ઉર્ધ્વપાતી પદાર્થ આવ્યા હતા, ઉર્ધ્વપાતી પદાર્થ સામાન્ય રીતે કેને કહેવાય તો કે ઘન સ્વરૂપમાં હોય ને ગરમી આપવામાં આવે તો પ્રવાહીને બદલે સીધે સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે એવા પદાર્થને કેવા પદાર્થ કહેવાય, ઉર્ધ્વપાતી, અથવા એ ઘટનાને કઈ ઘટના કહેવાય, ઉર્ધ્વપાતન કહે છે। જ્યારે દબાણમાં અસર ઉલટી જ થાય એમાં કે વાયુ સ્વરૂપ હોય અને દબાણ આપવામાં આવે તો પ્રવાહીને બદલે સીધું કેમાં રૂપાંતર થાય, ઘન સ્વરૂપ। આજની આપણે વાત કરીએ તો આગળનો ટોપિક આવે બાષ્પીભવન। કઈ પ્રક્રિયા? બાષ્પીભવન। હવે બાષ્પીભવન એટલે સામાન્ય અર્થ આપણે એવો કહી શકાય કે કોઈ પણ વસ્તુમાં બાષ્પ રહેલી હોય દૂર થાય। દાખલા તરીકે આપણે કપડાં સૂકવીએ, શું કરીએ, આપણે કપડાં સૂકવીએ તો અમુક સમય પછી કપડાં શું થઈ જાય, સુકાઈ જાય, એમાંથી ભેજ હોય શું થાય, દૂર થાય। પ્રાઇમરીમાં આપણે અભ્યાસ કર્યો તો ધોયેલા કપડાં હોય એટલે પાણીમાં શું રહેલું હોય, ભેજ અથવા પાણી। આગળના ધોરણમાં આપણે ભણ્યા કે ઉત્કલન બિંદુ, પાણીનું ઉત્કલન બિંદુ, ઉત્કલન બિંદુ કેને કહેવાય તો કે જે પ્રવાહી જે તાપમાને વાયુ સ્વરૂપમાં રૂપાંતર થતું હોય એને એનું શું કહેવાય, ઉત્કલન બિંદુ કહે છે। હવે અહીંયા તો કે દાખલા તરીકે આપણે ઉનાળામાં કપડાં સૂકવ્યા તો એ કપડાંને હોમ સેલ્સિયસ જેટલું તાપમાન તો મળવાનું નથી। પાણીની વરાળ ક્યારે થાય? પાણી હોય એનું વરાળ સ્વરૂપમાં રૂપાંતર ક્યારે થાય તો કે એને કેટલું તાપમાન મળતું હોય, હોમ સેલ્સિયસ। પણ આપણે કપડાં સૂકવા હોય એ કપડામાં પાણી અથવા ભેજ હોય એને કંઈ હોમ સેલ્સિયસ તો તાપમાન મળવાનું નથી, છતાં પણ એ પાણીનું શું થાય, બાષ્પ સ્વરૂપે એ દૂર થઈ જાય। એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય, બાષ્પીભવનની પ્રક્રિયા કહે છે। કઈ પ્રક્રિયા કહેવાય એને, બાષ્પીભવનની પ્રક્રિયા કહે છે। જો આપણે વ્યાખ્યા જોઈ, મેં કીધું એમ પાણીનું ઉત્કલન બિંદુ કેટલા અંશ સેલ્સિયસ હતું, 100, પણ 100 અંશ સેલ્સિયસથી ઓછું તાપમાન મળ્યું તો એનું પ્રવાહીમાંથી બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર થઈ ગયું, એટલે વ્યાખ્યા શું થાય, ઉત્કલન બિંદુથી કેવા તાપમાને, ઓછા તાપમાન, પ્રવાહીનું ક્યાં સ્વરૂપમાં રૂપાંતર થતું હોય, વાયુ અથવા બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય, બાષ્પીભવન કહે છે। અહીંયા બાષ્પ આપણે કપડાં સૂકવા તો કેની બાષ્પ રૂપ દૂર થાય, તે પાણીની, પાણીનું ઉત્કલન બિંદુ કેટલા અંશ સેલ્સિયસ છે, 100 અંશ સેલ્સિયસ, તો એને કંઈ 100 અંશ સેલ્સિયસ તાપમાન મળ્યું નહોતું, છતાં પણ એ પ્રવાહીમાંથી ક્યાં સ્વરૂપમાં રૂપાંતર થયું, બાષ્પ અથવા વરાળ સ્વરૂપે રૂપાંતર થાય છે। એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય, બાષ્પીભવન કહે છે। આમ બાષ્પીભવનની વ્યાખ્યા શું થાય, ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને કોઈ પ્રવાહીનું વાયુ અથવા બાષ્પ કે વરાળ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય, બાષ્પીભવન પ્રક્રિયા કહે છે। એમાં પ્રવાહીનું વરાળ અથવા બાષ્પમાં રૂપાંતર થાય છે, પણ ક્યાં થાય છે તો કે એના ઉત્કલન બિંદુ કરતાં પણ એને તાપમાન કેવું મળતું હોય, ઓછું મળતું। એટલે બધાને ક્લિયર થઈ ગઈ બાષ્પીભવન કોને કહેવાય? એના પછીનો ટોપિક છે બાષ્પીભવનને અસર કરતા પરિબળો, એટલે કે બાષ્પીભવન ક્યારે વધારે થાય અથવા ક્યારે ઓછું થાય, તો એમાં જુદી જુદી બાબત છે। દાખલા તરીકે છે કે ભાઈ સપાટીનું ક્ષેત્રફળ વધે તો, હવે આપણે દાખલા તરીકે કપડાં હોય, દાખલા તરીકે શર્ટ હોય તો શર્ટ આપણે ધોયો
પછી એને સૂકવીએ તો શું કરીએ? કપડાં ધોઈ આપણે ડોલમાંથી લઈને પછી સૂકવીએ, દોરી સૂકીએ તો આમ શર્ટ પોળો પોળો રાખે કે આમ નીચે વીને ભેગો, એમને એમ સૂકવી દેતા નથી. કારણ ક્ષેત્રફળમાં આમ વધારો થાય તો બાષ્પીભવનનો દર પણ કેવો હોય? વધારે હોય. ઉદાહરણ તરીકે આપણે સૂકવેલા કપડાં છે એ આમ છૂટા છવાયા સૂકવીએ એટલે ક્ષેત્રફળ શું થઈ ગયું? વધી ગયું. ક્ષેત્રફળમાં વધારો થાય તો બાષ્પીભવન દરમાંય પણ શું થાય? વધારો થાય છે. એટલે બાષ્પીભવનને અસર કરતા પરિબળોમાં પેલું પરિબળ કયું? સપાટીનું ક્ષેત્રફળ વધવાથી, સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવનનો દર પણ વધે છે. ઉદાહરણ તરીકે જ્યારે આપણે કપડાં સૂકવીએ ત્યારે કપડાંને શું કરીએ? આપણે છૂટા છવાયા રાખીએ છીએ, જેથી સપાટીનું ક્ષેત્રફળ વધી જાય તો બાષ્પીભવન દરમાં પણ શું થાય? વધારો થાય છે. આ બાષ્પીભવનને અસર કરતું પહેલું પરિબળ. બીજા પરિબળની આપણે વાત કરીએ, તાપમાનમાં શું થાય? વધારો. હવે આપણે જાણીએ જ છીએ કે આપણે દાખલા તરીકે કપડાં સૂકવા તો શિયાળાની ઋતુ હોય તો કપડાં સૂકવવામાં જેટલો ટાઈમ લાગીએ એટલો ટાઈમ ઉનાળાની ઋતુમાં લાગીએ? તો કે ના, એના કરતાં સમય કેવો લાગીએ? ઓછો લાગીએ. કારણ ઉનાળામાં તાપમાન કેવું હોય? ઓછું. તો તાપમાનમાં વધારામાં શું આવીએ? તાપમાનમાં વધારો થશે તો બાષ્પીભવન દરમાં પણ શું થાય? વધારો થાય છે. કેમકે તાપમાન વધારે હોય તો પાણીના કણો છે એ ઝડપથી શું થાય? છૂટા છવાયા થઈ જાય. ત્રીજી બાબત છે ભેજની માત્રામાં શું થવો? ઘટાડો. આજુબાજુ ભેજ ઓછો હોય ને તો બાષ્પીભવન દર વધારે થાય. શિયાળો હોય તો ભેજની માત્રામાં શું હોય? વધારો હોય. ભેજની માત્રામાં વધારો હોય તો બાષ્પીભવનનો દર કેવો રહે? નીચો રહે. એટલે અહીંયા શું છે? ભેજની માત્રામાં ઘટાડો થાય ને તો બાષ્પીભવન દરમાં શું થાય? વધારો થાય છે. ઉદાહરણ તરીકે ઉનાળા કરતાં શિયાળામાં છે એ કપડાં સૂકવવામાં સમય કેવો રહે? વધારે. એટલે બાષ્પીભવનને અસર કરતા પરિબળોમાં આપણે ત્રણ પરિબળો છે કે સપાટીનું ક્ષેત્રફળ વધે તો બાષ્પીભવન દરમાં શું થાય? વધારો. તાપમાનમાં વધારો થાય તોય બાષ્પીભવન દરમાં વધારો થાય. આજુબાજુ ભેજની માત્રામાં ઘટાડો થયેલો હશે ને તો બાષ્પીભવન દરમાં શું થાય? વધારો. અથવા એમ કહી શકીએ કે ભેજની માત્રામાં વધારો થવો તો બાષ્પીભવનનો દર કેવો રહે? ઓછો. ચોથો ઘટક છે પવનની ઝડપમાં વધારો. કેમકે પવન છે ને એ પાણીની બાષ્પ થાય, પવન વધારે હોય ને તો બાષ્પને ઝડપથી છૂટી કરી. એટલે અહીંયા એ જ રીતને થાય, પવનની ઝડપમાં વધારો થાય તો બાષ્પીભવન દરમાં પણ શું થાય? વધારો થાય. આપણે સામાન્ય વ્યવહારમાં આપણે જાણીએ છીએ કે પવન હોય તડકો તો હોવો જરૂરી જ છે, સાથે પવન હોય તો કપડાં છે એ ઝડપથી સૂકાય. કેમકે બાષ્પના કણો છે એ પવન સાથે ઝડપથી શું કરે? ગતિ કરે. અથવા કાપડમાંથી જે બાષ્પ હોય એ પવન ઝડપથી એને શું કરે? છૂટી કરે. એટલે બાષ્પીભવનને અસર કરતા પરિબળોમાં આપણે કેટલા પરિબળો જોઈએ? આ ચાર. પણ એ આ રીતે યાદ રાખવાનું, ઉદાહરણ સર આખો તમને ચાર ગુણમાં પ્રશ્ન એ રીતનો પૂછે કે બાષ્પીભવન એટલે શું, તેને અસર કરતા પરિબળો સમજાવો. તો બાષ્પીભવન કેને કહેવાય? તો કે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને કોઈ પ્રવાહીનું વાયુ અથવા બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? બાષ્પીભવન કહે છે. એને અસર કરતા પરિબળો કેટલા? ચાર. પહેલું તો કે સપાટીના ક્ષેત્રફળમાં વધારો થાય તો બાષ્પીભવનના દરમાં પણ શું થાય? વધારો થાય. પછી સમજાવવાનું કે ઉદાહરણ તરીકે આપણે કપડાં સૂકવીએ ત્યારે કપડાંને શું કરવામાં આવે? છૂટા છવાયા રાખવામાં આવે છે, જેથી બાષ્પીભવન ઝડપથી થાય છે. કારણ એમાં સપાટીનું ક્ષેત્રફળ શું થઈ જાય? વધી જાય. તાપમાનમાં વધારો થાય તો પણ બાષ્પીભવન દરમાં શું થાય? વધારો થાય. ભેજની માત્રામાં ઘટાડો હશે તો પણ બાષ્પીભવન દરમાં શું થાય? વધે. જો વધારો થયેલો હોય તો બાષ્પીભવન દરમાં શું થાય? ઘટે. જ્યારે ચોથું કયું છે? પવનની ઝડપમાં જો વધારો હોય તો બાષ્પીભવન દરમાં પણ શું થાય? વધારો થાય. ક્લિયર થઈ ગયું? આખો એક પ્રશ્ન કમ્પ્લીટ થઈ ગયો. બાષ્પીભવન એટલે શું, તેને અસર કરતા પરિબળો સમજાવો. અસર કરતા પરિબળો કેટલા? ચાર. એક સપાટીના ક્ષેત્રફળમાં વધારો થવો, બીજું તાપમાનમાં વધારો થવો, ત્રીજું ભેજની માત્રામાં ઘટાડો થવો અને ચોથું તાપમાનમાં શું થવો? વધારો થવો.
એના પછી છે કે બાષ્પીભવનના કારણે આજુબાજુ શું ઉત્પન્ન થાય, ઠંડકનો અનુભવ થાય અથવા ઠંડક ઉત્પન્ન થાય છે. હવે જો એમાં આપણે જોઈ કે આપણે એ જોઈએ કે ભાઈ બાષ્પીભવન કેને કહેવાય, તો કે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પાણીનું ક્યાં સ્વરૂપમાં અથવા પ્રવાહીનું ક્યાં સ્વરૂપમાં રૂપાંતર થતું હોય, બાષ્પ અથવા વરાળ સ્વરૂપમાં રૂપાંતર થતું. હવે તો કે એ વરાળ વાતાવરણમાં ઉપર જાહે અને પાછો એને કદાચ ઠંડક મળીએ, તો આગલા લેક્ચરમાં આપણે તાપમાનની અસર જોઈ, ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, એમ દબાણની અસર શું હતી, વાયુમાં પ્રવાહી, પ્રવાહીમાંથી ઘન, તો એ પાણીની બાષ્પ અથવા ભેજ છે એનું પાછું ક્યાં સ્વરૂપમાં રૂપાંતર થાય, પ્રવાહ. પરિણામે બાષ્પીભવનની પ્રક્રિયા થતી હોય ત્યાં શું આજુબાજુ શું ઉત્પન્ન થાય, ઠંડક ઉત્પન્ન થાય, કેમકે બાષ્પના કણો ઉપર જાય તો પાછો ઠંડકનો અનુભવ થાય, તો નીચે આવી પાછો પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે. વનસ્પતિ હોય તો એમાં એક ઉત્સર્જનની પ્રક્રિયા આવે, ઓલો સોરી, એમાં બાષ્પીભવનની પ્રક્રિયા જે પાંદડા છે એ પર્ણોત્સર્જન, બાષ્પોત્સર્જન કહેવાય. એ પણ આમ જોઈએ તો એક બાષ્પીભવનની જ પ્રક્રિયા થઈ, કે વનસ્પતિ લીમડો હોય તો એમાં ઉનાળાની બપોરે આપણે ત્યાં સૂતા હોય તો ઠંડકનો અનુભવ થાય, કારણ એના પર્ણો છે એ પાણીના અણુઓ શું કરે, ગુમાવે, એને બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કહેવાય. આમ તો જો કે એ બાષ્પીભવન જ થાય, પણ પર્ણ પાણી ગુમાવે એ બાષ્પોત્સર્જનની ક્રિયા કહેવાય. એટલે અહીંયા પહેલા પ્રકરણની આપણે વાત કરી તો આપણી આસપાસના દ્રવ્યોમાં ક્યાં ક્યાં પોઈન્ટ છે, તો કે દ્રવ્યોનો ભૌતિક સ્વભાવ છે જેનો આપણે આગલા લેક્ચરમાં અભ્યાસ કર્યો, પછી દ્રવ્યના કણોની લાક્ષણિકતા જે ત્રણ હતી, કે અતિ સૂક્ષ્મ હોય, દ્રવ્યના કણો સતત ગતિ કરતા હોય, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે, એ પોઈન્ટનો સમાવેશ થયેલો છે. ત્રીજો કયો પોઈન્ટનો સમાવેશ થયેલો છે, બાષ્પીભવન. બાષ્પીભવન ક્લિયર થઈ ગયું બધેને, બાષ્પીભવન કેને કહેવાય, તો કે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને કોઈ પ્રવાહીનું વાયુ અથવા વરાળ કે બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર થતું હોય તો એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય, બાષ્પીભવન. અસર કરતા પરિબળોમાં કેટલા, ચાર. એક, સપાટીના ક્ષેત્રફળમાં વધારો થાય તો બાષ્પીભવન દરમાં પણ શું થાય, વધારો, તાપમાનમાં વધારો. ત્રીજું, ભેજની માત્રામાં ઘટાડો થવો અને પવનની ઝડપમાં વધારો થવો. બીજી એક બાબત, તો કે જે જે આપણે ટોપિક ભણ્યા એ ટોપિક જેવા પૂરા થતા હે એવા વચ્ચે બ્લોક કરીને પ્રશ્નો આપેલા, તો તમામ વિદ્યાર્થી મિત્રો છે એ આ ટોપિકના જે પ્રશ્નો છે એ પોતાની ચેટનોટમાં લખવાના રહેશે. આગળની ચર્ચા છે એ, અથવા બીજું જે આપણે પ્રકરણ લેશું એની ચર્ચા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ઓકે, થેન્ક યુ.